35 બાળકીઓ સાથે શારીરિક અડપલાને છેડતીનો મામલો એક જ આશ્રમ શાળામાંથી સામે આવતા ચકચાર મચી ગઈ છે. વળી આ અડપલા કરવાનો આરોપી બીજો કોઈ નહીં પણ આશ્રમ શાળાનો જ એક આચાર્ય યોગેશ પટેલ છે. આચાર્ય યોગેશ દિવસો સુધી બાળકીઓની છાતી પર જાંઘ પર હાથ ફેરવતો રહ્યો, બાળકીઓનું શોષણ કરતો રહ્યો અને કોઈને ગંધ સુદ્ધા ન આવી. આખરે શાળાનો જ એક બાળક આ સમગ્ર ઘટનાક્રમને ઉજાગર કરી દે છે અને દીકરીઓનો આચાર્ય હવે લોકપની હવા ખાતો થઈ ગયો છે. વિગતે વાત કરીએ નરેન્દ્રની આશ્રમ શાળામાં શું ચાલી રહ્યું હતું તેના વિશે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 6 વર્ષની માસૂમ દીકરીને પીંખો આચાર્યે બાળકીની હત્યા કરી તેને ફેંકી દીધી. બાદમાં 16 વર્ષની દીકરી વડોદરા જેવા શહેરમાં ગેંગરેપનો શિકાર બની. આ બધું જોઈ લોકો હવે ડરના માર્યા વિચારવા લાગ્યા છે કે દીકરીઓને નરાધમોથી બચાવવા કરવું શું, કારણ કે કોઈ સમજી નથી શકતું કે ક્યાં ક્યાં નરાધમો છુપાઈ અને બેઠા હોઈ શકે. એવામાં વધુ એક ઘટના સુરતના માંડવીથી સામે આવી, જેમાં એક બે ડઝન કરતાં પણ વધારે દીકરીઓને નરાધમ લંપટ આશ્રમ શાળાના જ આચાર્ય યોગેશ પટેલે અડપલા કરી શારીરિક છેડતીનો શિકાર બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. માંડવીથી કિમજતા માર્ગ પર નરેણા ગામની આશ્રમ શાળામાં 176 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ટાંચા બાંધકામ અને સંસાધનો સાથે ચાલતી આશ્રમ શાળામાં બાળકોને ક્યારેક તો બહાર પણ ન આવવું પડે તેવી સ્થિતિ છે. આદિવાસી બાળકો માટેની આ આશ્રમ શાળા છે, ગ્રાન્ટીનેડ આશ્રમ શાળા છે. તેમાં આ લંપટ આચાર્ય યોગેશ અને બે શિક્ષિકાઓ ફરજ બજાવે છે. આમ લંપટ આચાર્યને જાણે બાળકીઓની છેડતી કરવા માટેનું મોકળું મેદાન મળી ગયું હોય એમ. તેણે રૂમ સાફ કરાવવાના બહાને, ગુમડા પર મલમ લગાવવાના બહાને કે પછી દવા આપવાના બહાને દીકરીઓની છેડતી શરૂ કરી દીધી હતી. આ ઘટનાક્રમ લગભગ અવારનવાર બનવા લાગ્યો હતો. લંપટ આચાર્ય યોગેશ પટેલ ક્યારેક દીકરીની છાતી અડે તો ક્યારેક કમરેથી પકડે તો ક્યારેક તો ચુંબન કરવાનો પણ પ્રયાસ કરે. આવું બધું જ દીકરીએ નિવેદનો આપવાની વાત કરી અને પોલીસને જણાવ્યું છે. આ ઘટનાક્રમ સામે પણ લાવે તો લાવે કોણ, કેમકે યોગેશ પટેલની તાકાત એટલી કે તેના નામ માત્રથી બાળકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. આ બધું સાંભળી તમને ફિલ્મોમાં બતાવેલી ઘટના બરોબર યાદ આવી જતી હશે. આમ આ બધું ચાલી રહ્યું હતું. દરમિયાન સૂત્રો જણાવે છે કે કોઈ એક વિદ્યાર્થી આ જોઈ ગયો અને દીકરીઓની અંદરોઅંદરની ચર્ચાઓ, આ બાબતે ચાલતી વાતો, આ બધું તે સાંભળી પણ ગયો હતો. માટે તેમણે આ દીકરીઓને ચેતવતા કહ્યું કે આ તો તમારા બાથરૂમમાં પણ ડોક્યા કરે છે એ આચાર્ય છે. આમ સમગ્ર મામલો બહાર આવવા હવે તૈયાર થયો અને આખરે ઉચ્ચ કક્ષા સુધી તેની વાત પહોંચી. આખરે આદિજાતિ વિકાસના અધિકારીને નરેણ આશ્રમ શાળામાં આ મામલાની તપાસ માટે મોકલવામાં આવ્યા અને આ મહિલા અધિકારી આશ્રમમાં આવી દીકરીઓની પૂછપરછ કરી રહ્યા હતા. ત્યાં તો દીકરીઓ ચોધાર આંસુ સાથે આ વીતી વર્ણવવા લાગતા મહિલા અધિકારી પણ થોડી વાર માટે સ્તબ્ધ બની ગયા. ઘટના સંદર્ભે હવે પોલીસને જાણ કરવામાં આવી અને માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરે છે. ત્યાં 30 કરતાં વધારે દીકરીઓ છેડતીનો શિકાર બની હોય તે પ્રકારના નિવેદનો પોલીસની સામે આવ્યા અને તેના કારણે પોલીસે તરત આરોપી આચાર્ય યોગેશ પટેલની ધરપકડ કરી છે. હાલ યોગેશ પટેલના 3 દિવસના રિમાન્ડ મેળવી પોલીસ પૂછપરછ કરી રહી છે. પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોનું માનીએ તો તેમનું કહેવું છે કે આરોપી યોગેશ પટેલ દીકરીઓને જાતીય સતામણીનો ભોગ દિવસોથી બનાવી રહ્યો હતો. વળી આશ્રમ શાળામાં પોતે જ આચાર્ય હોય તેની સામે આખા કેમ્પસમાં ફરવા માટેનો પરવાનો ખુલ્લો હતો અને તેનો લાભ દિવસ રાત આચાર્ય યોગેશ ઉઠાવી પણ રહ્યો હતો. સાથે તે રૂમ અને ઓફિસ સાફસફાઈના બહાનાથી માંડી દવા લગાવી આપવાના અને દવાની ગોળીઓ આપવાના બહાને પણ છેડતી કરવા માટે આ દીકરીઓને સિલેક્ટ કરી અને છેડતી કરતો હતો. આશ્રમમાં મહિલા કર્મચારી હોવા છતાં પણ આચાર્ય યોગેશ કોઈના કોઈ વિદ્યાર્થીઓની નજીક જવા માટેના પ્રયત્ન કરતો રહેતો અને વિદ્યાર્થીઓના અડપલા કરી લેતો. આમ હવે ફિલ્મ જેવી લાગતી હકીકતની આ ઘટનાનો પર્દાફાશ થતાં પોલીસે વિડીયો રેકોર્ડિંગ કરી નિવેદનો નોંધવાની શરૂઆત કરવાની સાથે ભૂતકાળમાં પણ વિદ્યાર્થિનીઓ સાથે આ લંપટ આચાર્યએ આવું કંઈ કર્યું છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે. પરંતુ મહત્વની વાત છે કે હવે રાજ્યની સરકારે રાજ્યભરમાં ચાલતી તમામ આ પ્રકારની સંસ્થાઓમાં આવી ઘટનાઓ
ઘટતી કેમ અટકાવી શકાય તેની ચિંતા કરવાનો વખત આવી ચૂક્યો છે. જોઈએ હવે રાજ્યની સરકાર આ બાબતે કંઈ કામ કરે છે કે પછી બસ મોટા મોટા ભાષણો અને ગુડ ટચ બે ટચના સોશિયલ કાર્યક્રમથી જ સરકાર સંતોષ માને છે. આ પ્રકારના અહેવાલો વિગતવાર માહિતીઓ માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા